અમદાવાદનો વિસ્તાર રબારી કોલોનીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકો અત્યારે ઉમટી પડ્યા છે પોતાના માદરે વતન પરત ફરવા માટે થઈને મોટી સંખ્યામાં શ્રમિકો ટોળે વળ્યા છે રજીસ્ટ્રેશન કરાયેલા પણ શ્રમિકોને બોલાવવામાં આવ્યા હતા તેમને એક મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા છે ત્યારે શ્રમિકો સાથે અન્ય લોકોના ટોળા પણ ઉમટ્યા છે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે પોતાના ઘરમાં રહેવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો આ બધા જ નીતિ નિયમોના લીરે લીરા ઉડાડી રહ્યા છે રજીસ્ટ્રેશન સિવાયના લોકોને ઘરે જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર દ્વારા વારંવાર લોકોને કહેવામાં આવી રહ્યું છે કે એકબીજાના સંપર્કમાં ન આવે શ્રમિકોની અત્યારે મજબૂરી છે કે તે લોકોને પોતાના વતન પરત ફરવું છે પરંતુ શ્રમિકોની સાથે અન્ય લોકોના ટોળા પણ રસ્તા પર ઉમટી પડ્યા છે ખૂબ જ મહત્વની બાબત છે કે સતત લોકો એકબીજાના સંપર્કમાં ન આવે તેને ધ્યાનમાં રાખીને લોકડાઉન આપવામાં આવી રહ્યું છે અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન પણ થઈ રહ્યું છે ત્યારે હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના રબારી કોલોની વિસ્તારના આ દ્રશ્યો છે જેમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે ટોળે ટોળા ઉમટી પડ્યા છે પોતાના વતન પરત ફરવા માટે થઈને તે લોકો એક જ જગ્યા પર આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ત્યારે તે લોકોને એક મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા છે રજીસ્ટ્રેશન તે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું પોતાના વતન પરત ફરવા માટે થઈને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે લોકો એકત્ર થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોનો મેળાવડો બીજા કેટલા લોકોના જીવ જોખમમાં નાખી શકે છે તેને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે અમદાવાદના રબારી કોલોનીના આ દ્રશ્યો છે પરપ્રાંતિયો એકત્ર થયા છે પોતાને માદરે વતન પરત ફરવા માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે લોકોને સતત સમજાવવામાં આવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સનું લોકો પાલન કરે માસ્ક પહેરે ચોક્કસ ત્યાં પર પ્રાંતિઓની વ્યથા છે તે લોકો પોતાને વતન પરત ફરવા માંગી રહ્યા છે પરંતુ નિયમોનું ઉલ્લંઘન ન કરે અને લોકો મોટી માત્રામાં એકઠા ન થાય ટોળે ટોળા ન વળે તે વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોલીસ તંત્ર પણ ખડે પગે છે અત્યારે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે પરંતુ લાંબી કતારો અત્યારે આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે અમદાવાદના રબારી કોલોનીના આ દ્રશ્યો છે જે હાલ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જેમાં સતત પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે વિશાલ જણાવશો પરપ્રાંતિયો અત્યારે ખૂબ જ લાંબી કતારો લગાવી રહ્યા છે અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં પરત ફરવા માટે તે લોકો અત્યારે વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે શું વ્યવસ્થા છે અત્યારે જે ચોક્કસ જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે અત્યારે અમદાવાદમાં એસજી હાઈવે નંબર 8 છે ત્યાં રબારી કોલોની 4 રસ્તા પાસે પરપ્રાંતિઓના ટોળા ઉમટ્યા છે આ ટોળા ઉમટવા પાછળનું કારણ એક જ છે કે જે રીતે અત્યારે હાલ પ્રાંત ઓફિસર દ્વારા જે રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તે રજીસ્ટ્રેશન બાદ જે પણ વ્યક્તિનો નંબર લાગે છે તેને ફોન કરી અને પોતાના વતન મોકલવા માટે બોલાવવામાં આવે છે અને તેને વાહનોની વ્યવસ્થા દરમિયાન તેને મોકલવામાં આવે છે પરંતુ જ્યારે જે વ્યક્તિને બોલાવવામાં આવતો હોય છે તેના સંપર્કમાં અનેક પરપ્રાંતિઓ હોય છે આ પરપ્રાંતિઓને પણ તે લોકો સાથે જ જાણ કરી દેતા હોય છે એટલે જેમને ફોન નથી આવ્યો તેવા લોકો પણ તેની સાથે જોડાઈ જાય છે અને ગેરવાજબી જે રીતે ટોળા હોય તે ટોળા મોટી સંખ્યામાં અહીંયા ઉભા થઈ ગયા છે અત્યારે હાલમાં જોવા જઈએ તો રબારી કોલોની 4 રસ્તા પાસે લગભગ 500 થી વધારે લોકો અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને તમામ લોકો ક્યાંક ને ક્યાંક પોતાના વતન જવા માંગે છે ત્યારે મહત્વની વાત છે કે જે રીતે અત્યારે હાલ સમગ્ર ટોળા અહીંયા ભેગા થયા છે તેને લઈને પોલીસ પણ ચિંતામાં આવી ગઈ છે અને સમગ્ર ટોળાને અત્યારે હાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સાથે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે અને સૂચના આપવામાં આવી રહી છે કે જે લોકોના રજીસ્ટ્રેશન થયા છે જેમને ફોન આવ્યા છે તે જ લોકો બહાર આવે અને તે સિવાયના તમામ લોકો પોતાના ઘરે રહે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા ફોન આવે અને તેમને જવા માટેની સૂચના આપવામાં આવે ત્યારે તે લોકો ઘરની બહાર નીકળે એટલે અત્યારે હાલમાં તમામ માહોલ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પરપ્રાંતિઓ ઘરે રહીને પરેશાન થઈ ગયા છે અને તેના કારણે જ એક લોકોની સાથે અનેક લોકો સાથે સાથે રોડ પર ઉમટી આવ્યા છે ચોક્કસ જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે વિશાલ પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેથી કરીને લોકોના ટોળા ન વળે જી ચોક્કસ પોલીસ તંત્ર તો
तो हाल दृश्य आप जोई रहा छो, जेमा गोता YMCA ने अमदावाद ना रबारी कॉलोनी विस्तार ना आ दृश्य आप जोई रहा छो। खूब ज मोटी संख्या में लोको एकत्र थई रहा छे, टोळे टोळा वळी रहा छे, परप्रांतीय लोको छे आ પોતાના માદરે વતન પરત ફરવા માટે થઈને પોતાની માંગ લઈને અત્યારે ખૂબ જ મોટી માત્રામાં લોકો એકત્ર થઈ રહ્યા છે। ચોક્કસથી તેમને પોતાને વતન પરત મોકલવા માટે સરકાર તરફથી વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ પરપ્રાંતિઓની આ શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ હોય તેવું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। પરંતુ જો તેમની ધીરજ આ રીતે ખૂટી જશે અને લોકો આટલી મોટી સંખ્યામાં એકત્ર થશે તો ચોક્કસથી તેનું પરિણામ ખૂબ જ ભયાનક આવી શકે છે, તે બધું જ આપણે જાણીએ છીએ। લોકો દ્વારા સતત તેમને અપીલ કરવામાં આવી રહી છે કે આ પ્રમાણે તે લોકો એકત્ર ન થાય। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। વિશાલ જણાવશો, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે અનેક વિસ્તારોમાં, સાથે જ અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં લોકો એકત્ર થયા છે, ટોળે ટોળા ઉમટ્યા છે, તેમની વાતની ઉપર ધ્યાન રાખીને પોલીસ તંત્ર અત્યારે શું કામગીરી બજાવી રહ્યું છે? ચોક્કસથી જે રીતે અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે, આપણે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ, જે રીતે રવારી કોલોની ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે। આ કતાર છે તે લગભગ 1.5 કિલોમીટર સુધી લાંબી કતાર છે કે જે અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહી છે। પરપ્રાંતિયો કે જેને પ્રાંત ઓફિસરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમના રજીસ્ટ્રેશન બાદ જે લોકોને ફોન આવ્યા છે કે તેમને તેમના વતન મોકલવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની સાથે સાથે જેને ફોન આવ્યો છે તેણે અનેક લોકોના સંપર્ક કર્યા હતા અને તેના સંપર્કની સાથે સાથે મોટી સંખ્યામાં તમામ લોકો રસ્તા પર દોડી આવ્યા છે કે તેમને પણ ઘરે જવું છે, પરંતુ જ્યાં સુધી રજીસ્ટ્રેશનમાં નંબર ન આવે ત્યાં સુધી તેમને વ્યવસ્થા ન થઈ હોવાના કારણે લોકોના ટોળા અહીંયા એકત્રિત થઈ ગયા છે। આ તમામ ટોળાને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો પણ અત્યારે આપણે સ્થળ પર જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પોલીસ અત્યારે અહીંયા હાજર થઈ ગઈ છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પ્રોબ્લેમ ઉભો ન થાય, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને કોરોના ફેલાય નહીં, આ તમામ બાબતોની તકેદારી રાખીને તમામને સોશિયલ ડિસ્ટન્સમાં રાખવામાં આવ્યા છે। પોલીસ માઇક દ્વારા સૂચના પણ આપી રહી છે કે જે લોકોના નંબર આવ્યા છે, જે લોકોને રજીસ્ટ્રેશન બાદ ફોન આવ્યો છે, તેટલા જ લોકો માત્ર સ્થળ પર આવે અને તે સિવાયના કોઈ પણ વ્યક્તિ આવે નહીં, કારણ કે જો વધારાની વ્યક્તિઓ આવશે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તે લોકોને પરેશાની થશે અને એ જ બાબતને લઈને અત્યારે હાલમાં મોટાભાગના જે ટોળા છે એને ઘરે જવા માટે સૂચના આપવામાં આવી રહી છે અને પોલીસ કહી રહી છે કે જ્યાં સુધી ફરીથી ફોન ન આવે ત્યાં સુધી તમામ લોકોએ ઘરે રહેવું અને બહાર ન આવવું, એટલે તમામ લોકોના બહાર આવી જવાથી પોલીસ પણ પરેશાન થઈ રહી છે અને સાથે જ ટોળા એકત્રિત થયા છે। ચોક્કસથી વિશાલ, વાત કરીએ તો જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ગેરસમજ પણ પેદા થઈ છે, આ પરપ્રાંતિઓને કોકના દ્વારા મેસેજ કરવામાં આવે છે, તેમને બોલાવવામાં આવે છે, આવા જ દ્રશ્યો સવારમાં ગોતા વિસ્તારમાં પણ સર્જાયા હતા અને અત્યારે ફરી એકવાર રબારી કોલોનીમાં પણ આવા દ્રશ્યો સર્જાયા છે, સરકાર તરફથી શું વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે? જંખના, જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે આ ટોળા ઉપસ્થિત થયા છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રજીસ્ટ્રેશનની જે વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે, તમામ વિસ્તારોની અંદર જે પ્રાંત ઓફિસરો છે તે પ્રાંત ઓફિસરોને સૂચના આપવામાં આવી છે કે તમામના નામની નોંધણી કરે, તેમના આઈડી કાર્ડ અને તેમના ફોન નંબર નોંધી અને તમામને જે રીતે તબક્કાવાર જેમનો નંબર આવે છે તેમને ફોન કરી અને પોતાના વતન જવા માટે સૂચના આપવામાં આવે અને તેમના માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ જ્યારે આ તમામ લોકોને ભેગા ફોન આવે છે ત્યારે પરપ્રાંતિઓનું ટોળું ખૂબ જ મોટું છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે પરપ્રાંતિઓ છે તે એકબીજાના સંપર્કમાં સતત રહેતા હોય છે અને તેના કારણે જ ના માત્ર રબારી કોલોની વિસ્તાર પરંતુ અમદાવાદના તમામ વિસ્તારોની અંદર આવા પરપ્રાંતિઓ જે રહે છે અને પોતાના વતન જવા માગે છે તે લોકો એક ફોનની સાથે તમામે તમામ લોકોના ટોળા સ્થળ પર ઉપસ્થિત થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક ફરી સંક્રમણની ભીતિ સર્જાય છે અને તેના કારણે આખરે પોલીસને ક્યાંક ને ક્યાંક પરેશાન થવાનો વારો આવતો હોય છે। અહીંયા પોલીસ અધિકારીઓ પણ કેટલાક આપણે જોવા મળી રહ્યા છે કે જે લોકો અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે, શું નામ છે આપનું? મેં આર્મી સે નાયક એમ કે દુબે। અત્યારે હાલમાં જે આ લોકો ઉપસ્થિત થયા છે ખાસ શું માહિતી હતી અને આપ શું કાર્યવાહી કરી રહ્યા છો? જિન લોકોને રજીસ્ટ્રેશન કરાયા હુઆ હૈ ઉનકા લિસ્ટ મેં નામ આયા હૈ ઓર લિસ્ટ મેં નામ જાને કે બસ યહાં સે હમ લોગ ઉનકો લિસ્ટ કે હિસાબ સે જો ઉન્હોને અપના ડાટા ફીડ કરાયા હૈ ઉનકા નામ પઢ પઢ કે જો બસે આ રહે હૈ ઉનમેં હમ લોગ ઉનકો ડિસ્ટન્સ મેન્ટેન પર બિઠા રહે હૈ ઓર જો લોગ યહાં પે બિના મેસેજ કે આયે હુએ હૈ ઉનકો વાપિસ ભેજ દિયા ગયા હૈ। હમારી કોશિશ યહી હૈ કે સબ જરૂર સે જિતને ભી લોગોને રજીસ્ટ્રેશન કરાયા વો જા સકેં પર પબ્લિક કંટ્રોલ મેં નહીં આ રહી ઉનકો હમ લોગ કંટ્રોલ મેં કરકે બિઠા રહે હૈ ડિસ્ટન્સ મેન્ટેન કર રહે હૈ કે યે બીમારી સે થોડા ઇનકો બચાયા જા સકે ઓર હમારી કોશિશ યહી હૈ જૈસે અભી બસ આ ચુકી હૈ બિઠાઈએ और एक बार हम इनको तरतीबाज हमारी जो सेना है जो सभा है मदद कर रहे हैं कि इनका आराम से बैठ जाएं आराम से, ये व्यवस्था की जा रही है।
તો જંગને જોઈએ આપણે જે રીતે હાલમાં બસ આવી ગઈ છે, રજીસ્ટ્રેશનના જે નંબરો છે તે નંબરનું લિસ્ટ પણ આપણે આવી ગયું છે. આપણે લિસ્ટ પર નજર કરવાની કોશિશ કરીશું કે જે રીતે અત્યારે હાલમાં રજીસ્ટ્રેશનનું લિસ્ટ છે તે લિસ્ટ જાણવાની કોશિશ કરીએ. આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે હાલમાં લિસ્ટ છે, આ લિસ્ટને લઈને તમામ જે લોકોના નામ છે કેટલા લોકોને અત્યારે હાલમાં તેમના વતનમાં મોકલવામાં આવશે. પહેલા વતનનું નામ લખેલું છે, પછી વ્યક્તિનું નામ લખેલું છે, સરનામું લખેલું છે, મોબાઈલ નંબર સાથે જ તે લોકોના સાથે કોણ વ્યક્તિ જઈ રહ્યું છે, આધાર કાર્ડનો નંબર, આ તમામ વિગતોનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પ્રમાણે તમામે તમામ લોકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે બસ આવી જવાની સાથે જ તમામ લોકો એક પછી એક અત્યારે હાલમાં બસમાં બેસવા માટે સૂચના મુજબ મોકલવામાં આવી રહ્યા છે. એટલે સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે સમગ્ર માહોલ છે ક્યાંક ને ક્યાંક માહોલ બગડી રહ્યો છે, કારણ કે લોકોના ટોળા વધારે છે અને બસની વ્યવસ્થા ઓછી છે. એટલે જેમ જેમ બસની વ્યવસ્થા થતી જાય છે તેમ તેમ લોકોને ફોન કરી અને બોલાવવામાં આવે છે અને પોતાના વતન મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ અત્યારનો જે માહોલ છે તે લઈને એક વસ્તુ તો ચોક્કસ છે કે જો પરપ્રાંતિઓ સમજશે નહીં તો સંક્રમણ ચોક્કસથી વધશે, ને એટલા માટે જ તેને નિયંત્રણમાં રાખવા માટે અત્યારે હાલમાં પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જી ચોક્કસ. તે વિશાલ, જે પ્રમાણે અત્યારે આ પરપ્રાંતિઓ છે પોતાના વતન પરત ફરી રહ્યા છે, સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો પરત ફરી રહ્યા છે, પરપ્રાંતિઓમાં અત્યારે કેવી લાગણી જોવા મળી રહી છે? તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું. ચોક્કસથી જે રીતે પરપ્રાંતિઓ અહીંયા ઉપસ્થિત છે આપણે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે. ક્યાં નામ હે આપકા? બબલુ. બબલુ, આપકો કહાં જાના હે ઓર ક્યું ઇસ તરહ સે ભટક રહે? ગોરખપુર જાના હે. ક્યા તકલીફ હે આપકો? અભી કુછ ભી નહીં હે, ખાલી બસ કામ કા કામ ધામ કા બંધ હે, અભી કારખાને મેં રહે રહે બોર હો ગયે હે, ઇસીલિયે જા રહે હે. અચ્છા, આપણે અન્ય એક સાથે વાત કરવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે આ બાબતને લઈને. ક્યા નામ હે આપકા? विपिन कुमार. विपिन जी, आप क्यों जाना चाहते हैं, कितने टाइम से परेशान हैं? यहाँ तो हम लोग बहुत दिन से परेशान हैं, खाने पीने की भी दिक्कत हो रही थी और फिर रहने की भी दिक्कत हो रही थी, इसीलिए क्या करें सर. इतने सारे लोग जो अचानक से जमा होते हैं, कहीं आगे लगता है कि कोरोना फैलने की संभावना है? हाँ ये तो है, लेकिन हम लोगों के पास मजबूरी है इसलिए जा रहे हैं सर. हाँ, क्या करोगे वहाँ जाके? यहाँ सिलाई कर रहे थे. अच्छा, हाँ, अब वापिस चले जाओ. हाँ, आपका नाम क्या है? सर राहुल कुमार. सर राहुल जी, आप यहाँ पे क्या करते थे और कहाँ से आए हो? यहाँ पे मैं कढ़ाई काम करता था सर, 4-5 साल में. सर हम आए सर रायबरेली से, कानपुर यूपी. अभी आप जाना चाहते हो, आपको फोन आया था? हाँ सर, फोन आया था. अच्छा, क्या परेशानी हो रही थी यहाँ पे? सर यहाँ पे अब अभी क्या है, ऐसा काम धंधा कुछ चल नहीं रहा था सर, घर जाने की इच्छा हो रही है कि घर जाए, अपने वहाँ की मिट्टी बुला रही है. તો જોયું આપણે જાણતા કે જે રીતે આ લોકોનું કહેવું છે કે એક તરફ કામ ધંધો બંધ છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક એમનું એવું માનવું છે કે હવે અમને અમારા વતનની જે માટી છે તે માટી બોલાવી રહી છે અને હવે અમે અમારા વતન જઈશું અને ત્યાં સ્થાયી થઈશું, કારણ કે અત્યારે અહીંયા રોજગાર બંધ થઈ ગયો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એક મોટી સમસ્યા ઉત્પન્ન થઈ છે અને તેના કારણે જ મોટી સંખ્યામાં જે લોકો છે, એક મોટો કાફલો કે જે સમગ્ર ગુજરાતની અંદરથી અત્યારે હાલમાં પોતાના વતન જવા માટે ક્યાંક ને ક્યાંક તત્પર છે, સરકાર જે રીતે ધીરે ધીરે વ્યવસ્થા કરી રહી છે તે રીતે તમામને અત્યારે હાલમાં મોકલવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં વ્યવસ્થા પ્રમાણે જે સૂચના આપવામાં આવી તે પ્રમાણે બસની પાસે ટોળા જોવા મળી રહ્યા છે. તમામને અત્યારે બસમાં બેસાડવામાં આવશે અને ત્યારબાદ તેમને પોતાના માદરે વતન મોકલવામાં આવશે. પરંતુ એક વસ્તુ જખના આના પરથી ચોક્કસ સાબિત થઈ રહી છે કે લોકડાઉનના કારણે અને ક્યાંક ને ક્યાંક કોરોનાના કારણે જે લોકો અત્યારે વતન જવા માટે નીકળ્યા છે, આવનારો સમય એવો છે કે જેની અંદર કર્મચારીઓની મજૂરોની ક્યાંક ને ક્યાંક ખોટ મોટી ઊભી થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. વિશાળ, ખાસ કરીને જે પ્રમાણે બસમાં શ્રમિકોને મોકલવામાં આવવાના છે, બસની અંદરની કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, બસની અંદર જઈને શક્ય હોય તો તેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરશો? જે ચોક્કસથી જંખના જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો હાલ જે વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ લોકોને લાઇનમાં ગોઠવવામાં આવી રહ્યા છે. સાથે જ જે રીતે અત્યારે હાલમાં જે બસની વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાને પણ જોવાની કોશિશ કરીશું કે જે અંદર બસની વ્યવસ્થા છે તે પણ આપણે જાણીએ કે કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે એક તરફ લોકો દ્વારા લાઇન તો લગાવવામાં આવી રહી છે, સાથે જ જે જે બસ છે તે ગુજરાત એસટીની જે બસ છે તે ગુજરાત એસટી બસની અંદર તે લોકોને મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ વાત કરીએ જે રીતે અત્યારે હાલની જે બસની અંદરનો આપણે નજારો બતાવવા માંગીશ કે બસની અંદર જે રીતે લોકો છે તે લોકોને એક પછી એક બેસાડવામાં આવી રહ્યા છે. ખાસ કરી નાના બાળકોથી લઈ અને તમામ પરિવારના લોકો આ બસમાં બેસશે અને તેમને પોતાના માદરે વતન મોકલવામાં આવશે. કેટલાક લોકો આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. ક્યાં નામ હે આપકા? મીરા દેવી. આપ કહાં સે આયો? યુપી સે.
क्यों जाना चाहते हो वहाँ पे? यहाँ कोई तकलीफ थी? यहाँ पे सर कोई है नहीं, हमारे भाई भी यही है, तो भाई हमारे गांव चले गए हैं, तो एक हमारे चाचा का लड़का खत्म हो गया, तो वहीं फंस गए हैं लॉकडाउन में, तो अकेले परेशान है, और रूम का किराया भी देना पड़ता है, काम भी बंद पड़ा है, तो हम लोग नहीं दे पाते सर, इसलिए तो जा रहे हैं, हम लोग पास पैसे नहीं है, आप कहाँ से किराया देंगे, क्या खाएंगे क्या पियेंगे, तो कंपनी सारी बंद पड़ी हुई है, तो इसलिए हम लोग जा रहे हैं, क्योंकि कंपनी जब चालू होगी जब वापस आएंगे सर। જંખના જોયું આપણે જઈએ, દરેક વ્યક્તિની કોઈ નવી સમસ્યા છે, ક્યાંક કોક પોતાનું ભાડું નથી ભરી શકતું, કોઈની પાસે ખાવાના પૈસા નથી, કોકની પાસે રહેવાની તકલીફ છે, એટલે અત્યારે હાલમાં જે રીતે જોઈ રહ્યા છો કે 56 પેસેન્જરની જે બસ છે તે બસને અત્યારે હાલમાં મોકલવામાં આવશે તેમના વતનમાં, અને ત્યારબાદ તમામ જે લોકોના નામ રજીસ્ટ્રેશનમાં આવી ગયા છે તે તમામ લોકોને પોતાના માદરે વતન મોકલવામાં આવશે। જંખના વિશાલ, જે પ્રમાણે બસની અંદર લોકોને બેસાડવામાં આવી રહ્યા છે, શું જે બેઠક વ્યવસ્થા છે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવશે કે નહીં? જી જંખના, જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો જે 56 સીટની બસ છે અને તમામને બેસાડવામાં આવી રહ્યા છે, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું હોય તેવું તો નજરે નથી પડતું, કારણ કે બસમાં પેસેન્જરની સંખ્યા ઓછી છે અને જનારા લોકો વધારે છે, એટલે અત્યારે હાલમાં જેમ રાબેતા મુજબ જે બસમાં લોકો બેસતા હોય છે તે રીતે જ ગીચોગીચ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સંક્રમણની શંકા ચોક્કસથી દેખવા મળી રહી છે, કારણ કે જે રીતે અત્યારે હાલમાં તમામ લોકોને પોતાના ઘરે જવું છે ત્યારે કોરોનાનો કહેર તેમના મગજમાં નથી, કોઈ ભય નથી, એમનું એક જ ગોલ છે કે પોતાના માદરે વતન તેમને પાછા જવું છે। વિશાલ, સમગ્ર માહિતી બદલ, તો ખાસ કરીને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના રબારી કોલોનીના આ દ્રશ્યો છે, પરપ્રાંતિઓને અને શ્રમિકોને પોતાના વતન પરત મોકલવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, બસની વ્યવસ્થા કરાઈ છે, લોકોને સરકાર દ્વારા જ્યારે ફોન કરીને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને વતન પરત મોકલાય છે।